માણાવદર માં મૂંગા પ્રાણીઓ પર અમાનુષી ત્રાસ, અજાણ્યા શખ્સોએ ઘલુડિયા પર ગરમ પાણી નાખ્યું। માણાવદર માં છેલ્લા ઘણા સમયથી મૂંગા આબોલા પ્રાણી પશુ ઉપર અમાનુષી ત્રાસ વર્તાઈ રહ્યો છે। ગયા વર્ષે ત્રણ ખૂટિયા માથે એસિડ નો છંટકાવ કરતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો અને આવા નરાધમ દયાહીન શખ્સોને પકડી તેને સજા કરવા મુખ્યમંત્રી સુધી ફરિયાદો ગઈ હતી, પણ કોઈ પરિણામ આવ્યું ન હતું। હજી બે દિવસ પહેલા જ એક ગૌવંશ ઉપર કોઈ અજાણ્યા શખ્સોએ કુવાડીના ઘા મારીને લોહી લુહાણ કરી દેતા ગૌરક્ષકો દોડી આવ્યા હતા અને વાછરડાને બચાવી લીધો હતો। પટેલ ચોક વિસ્તારમાં એક નાના ગલુડિયા ઉપર કોઈએ ગરમ પાણી નાખતા ગલુડિયું ખદબદી ગયું હતું। આ ઘટનાની જાણ થતા ગૌરક્ષક પ્રેમીઓ પશુ ડોક્ટરને લઈને દોડી આવ્યા હતા અને ગલુડિયાની સારવાર ચાલુ કરી હતી। માણાવદર પંથકમાં વારંવાર આવા બનાવો બની રહ્યા છે। કેટલાક લોકોમાંથી દયા ઉઠી ગઈ છે, હિંસા તરફ જ કેટલાનું ધ્યાન હોવાનું પુરવાર થઈ રહ્યું છે। આવા શખ્સોને ખબર છે કે આવા કૃત્યોથી તપાસ તો નથી થવાની, તે માટે બેફામ બન્યા છે। ગૌરક્ષક પ્રેમીઓ નાના કુરકુરિયાને બચાવી લેવા પ્રયત્નો કરતા દેખાય છે। આવા લોકોના પાપ ખુલ્લા પાડવા જ્યાં સુધી આસપાસ રહેતા લોકો તેને ખુલ્લા નહીં પાડે ત્યાં સુધી આવા દયાહીન અને અમાનુષી બનાવો અટકવાના નથી। મારું નામ વિશાલ દાદુગીયા છે, ગૌરક્ષકમાંથી। માણાવદર વિસ્તારમાં પશુ માથે બહુ અત્યાચાર થઈ રહ્યો છે। હમણાં બે ત્રણ દિવસ પહેલા એક ધણકૂટને કુવાડી મારી દીધી હતી કોકે, અને આજ કાલ રાતે પટેલ ચોક વિસ્તારમાં નાનકડા ગલુડિયા માથે કોકે ગરમ પાણી નાખેલું છે। એટલે અમારી ગૌરક્ષકની ટીમે ત્યાં એની ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી છે, પણ આવો અત્યાચાર બહુ માણાવદર વિસ્તારમાં થઈ રહ્યો છે। એટલે અમારી એટલી નમ્ર વિનંતી છે કે આ આંધોઈ અત્યાચાર થાય એને રોકાવા અમે થોડોક પ્રયત્ન કરીએ છીએ, અને આ આંધુ પબ્લિકને થોડુંક વ્યવસ્થિત ધ્યાન રાખવું જોઈએ કે આવો પશુ માથે અત્યાચાર ન થાય, એવી અમારી ટીમ તરફથી અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે આ બધું થાય એમાં થોડુંક ધ્યાન રાખવું જરૂરી છે। માણાવદરથી હું લાખાભાઈ ગૌસેવક, ને હમણાં બે ત્રણ દિવસ પહેલાં જે કુવાડી મારી ગયેલ હતી એક નાનકડા વાછડાને, એને અમે જિજ્ઞેશભાઈનો ફોન આવ્યો એટલે અમે ગૌશાળા લઈ ગયા, એની ટ્રીટમેન્ટ કરી। પછી આજે બે ત્રણ દિવસ પછી જિજ્ઞેશભાઈનો પાછો ફોન આવ્યો, પટેલ ચોક વિસ્તારમાં એક નાનકડું ગલુડિયું હતું, એને એ કે કંઈક થઈ ગયેલ છે એ કે, એટલે તમે અહીંયા આવો જોઈ જાઓ। પછી અમારી ગૌરક્ષકની ટીમને સાથે ડૉક્ટરને બોલાવ્યા, ડૉક્ટરને બોલાવ્યા, ડૉક્ટરે કીધું કે આની માથે ગરમ પાણી રેડેલું છે। તો માણાવદરની ધર્મ બધી જનતાને મારે એટલું ખાલી જણાવવાનું છે કે આવો અત્યાચાર ન થાય, એને બદલે તમારી નમ્ર વિનંતી આવો અત્યાચાર ન કરો તમે। કોવિડ 19 વેક્સિન સલામત છે। 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે કોવિડ 19 રસીકરણ મહાઅભિયાન, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન, રાષ્ટ્રીય સ્વાસ્થ્ય શિક્ષણ, વેક્સિન તમારા શરીરને કોરોના વાયરસ સંક્રમણ સામે લડવા તૈયાર કરે છે। કોવિડ અનુરૂપ વ્યવહારોનું પાલન કરવામાં સમજદારી, કોરોનાને હરાવવા માટે રસી લેવી એ સૌની જવાબદારી। રસી લેવાથી તમે ફક્ત પોતાનું રક્ષણ નહીં, પણ તમે તમારા કુટુંબનું અને વિશાળ જન સમુદાયનું રક્ષણ કરો છો। આ એક જ રસ્તો છે જેના થકી આપણે મહામારીને હરાવી શકીશું અને લોકોનો જીવન બચાવી શકીશું। રસી સલામત છે તેને મંજૂરી અપાય તે પહેલા હજારો લોકો પર અજમાવવામાં આવી છે। કોવિડ 19 ની રસી એ કોરોના વાયરસ સામેની લડાઈમાં બહુ મોટું પગલું છે, જે સંભવિતપણે અનેક હજારો જીવ બચાવશે। પોતાનું વેક્સિનેશન કરાવવા નજીકના રસીકરણ સ્થળનો સંપર્ક કરવો। આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, કચ્છ।